નમસ્કાર વંદે માતરમ હું પટેલ પુષ્પાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ એકમાં કલરોનો વિષય ભણાવું છું આજે હું તમને પાઠ બે શાળા તત્પરતા ચક્કીબેન ચક્કીબેન આ કાવ્યની સમજૂતી આપીશ ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં બેસવાને પાટલો સુવાને ખાટલો ઓઢવાને પીછા આપીશ તને પેરવાને સાડી મોર પીછા વાળી ગમરીયો ગાગરો આપીશ તને ચક ચક કરજો ચીં ચી કરજો ચણવાને દાણા આપીશ તને આપીશ બા નહીં વડશે બાપો નહીં વડશે નાનો બાબો તમને જાલશે નહીં જાલશે નહીં ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં કાવ્યની અંદર ચક્કીબહેન અને નાની બાળકીની વાત કરવામાં આવી છે એક નાની બાળકી હોય છે જેની આજુબાજુ કોઈ રમવાવાળું હોતું નથી તો એના આંગણામાં એક ઝાડ હોય છે ઝાડ ઉપર રોજ ચકલીબેન સવારે આવીને બેસે છે અને ચીચી અવાજ કરે છે ચકલીને નાની બાળકી રોજ જોયા કરે છે અને એમની સાથે વાતો કરે છે નાની બાળકી ચકલીબેનને પોતાના ફ્રેન્ડ બનાવી દે છે અને એમની સાથે વાતો કરે છે કે ચકીબેન ચકીબેન તમે મારી સાથે રમવા માટે આવજો તમે રમવા માટે આવશો ને તો હું તમને સરસ મજાના બેસવા માટે પાટલો આપીશ તેમાં પણ તે બાટલા ઉપર તમે બેસજો તમને સુવા માટે હું સરસ મજાનો ડોરીવાળો ખાટલો પણ આપીશ તમે ખાટલા ઉપર સૂજો અને તમને ઓઢવા માટે હું તમને પીછા આપીશ સવારે નાઈને તમે કપડાં પહેરવા માટે હું તમને સાડી પણ આપીશ સરસ મજાની મોરપીછાવાળી સાડી આપીશ ઘેરવાળો ઘાઘરો પણ તમને આપીશ પહેરવા માટે તમે ચકચક કરજો અને ચીંચી એવો અવાજ કરજો તમારો ચીંચી અવાજ સાંભળવા મને ખૂબ ગમે છે ચક્કી બેન તમને ભૂખ લાગશે ને તો હું ચણવા માટે સરસ મજાના બંટી બાજરો ચોખા બાવટો આ બધા દાણા હોય છે ને એ દાણા હું તમને ચણવા માટે આપીશ પણ ચક્કી બેન તમે મારી સાથે રમવા માટે આવો મારા મમ્મી અને પપ્પા પણ તમને ખીજવાશે નહીં અને મારો નાનો એવો ભાઈ છે ને એ તમને પકડવા માટે પણ આવશે નહીં પણ ચક્કીબેન તમે મારી સાથે રમવા માટે આવો તમે રમવા આવશો તો મને રમવાની તમારી સાથે ખૂબ મજા પડશે આવી રીતના ચક્કીબેન સાથે વાતો કરે છે નાની બાળકી ત્યાર પછી છે જોવાનું આપણે બાગનું ચિત્ર આપેલું છે બાગની અંદર ગાર્ડનની અંદર હિંચકા છે લસરપટ્ટી છે એની અંદર ઊંચક નીચક પણ છે હવે હું તમને પ્રશ્નો પૂછીશ અને તેના જવાબો આપીશ આ ચિત્રમાં શું શું દેખાય છે તો ચિત્રની અંદર હિંચકા લસરપટ્ટી દેખાય છે ઊંચક નીચક પણ છે આ ચિત્રમાં બાળકો શું કરે છે તો ચિત્રની અંદર બાળકો હું હિંચક ઊંચક નીચક ઉપર બેઠા છે છોકરી હિંચકા ખાય છે એક બાળક લસરપટ્ટી પટ્ટી સરી રહ્યો છે એક છોકરી સરપટ્ટી પર ચડી રહી છે અને એક બાળક બળ રમી રહ્યો છે તમને કઈ રમત રમવી ગમે છે બધાને અલગ અલગ રમત રમવી ગમતી હોય છે કોઈને વોલીબોલ રમવી ગમે કોઈને ક્રિકેટ ખો ખો કેરમ પાના સાપસીડી ગીલી ડંડા ફૂલ રેકેટ ઘણી બધી રમતો હોય છે એમાંથી તમને પણ કોઈ રમત રમવી ગમતી હશે બરાબર ને તમારા સાથે રમવા માટે કોણ રમે છે તમારા ઘરમાં તમારી સાથે કોણ રમે છે તો તમારા ઘરમાં મમ્મી પપ્પા સાથે તમે રમત રમી શકો છો દાદા દાદી હોય ઘરમાં તો એની સાથે પણ તમે પાના છે કેરમ છે એવી રમત રમી શકો છો બરાબર અથવા તમારા ફ્રેન્ડ હોય તો એમની સાથે તમે બહાર પણ રમી શકો છો તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે તો તમારા ઘરે રમવા માટે તમારા મિત્રો સાથે તમે રમત રમો છો અથવા તો નાના ભાઈ બહેન હોય એની સાથે પણ તમે રમત રમી શકો છો અને તમારા મમ્મી પપ્પા સાથે પણ તમે રમત રમી શકો છો તમે રમવા માટે ક્યાં જાઓ છો તો જો ઘરમાં રમત રમાતી હોય એવી રમત હોય પાના હોય કેરમ હોય સાપસીડી હોય તમે ઘરમાં બેસીને પણ રમી શકો છો અથવા તો ક્રિકેટ વોલીબોલ એવી રમત હોય તો તમારે ઘરની બહાર રમવા માટે જવું પડે છે અથવા તો ક્યારેક તમે બાગમાં પણ ગયા જ હશો રમવા માટે તો તમને આ બાગનું ચિત્ર આપેલું છે એમાં થોડો ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જોશું ચિત્ર આપેલું છે ઝાડનું ચિત્ર આપેલું છે એની અંદર તમારે સરસ મજાના રંગો પૂરવાના છે તમે રંગો પૂરો ત્યારે ધીમે ધીમે રંગ પૂરવાનો છે અને બોર્ડર કરેલી છે ને એની બહાર તમારો રંગ જોવો જોઈએ નહીં સરસ મજાના તમારે ઝાડ પાનની અંદર લીલો રંગ પૂરવાનો છે અને જે ડાળી હોય છે ને એકદમ થડ એની અંદર તમારે કથ્થઈ રંગ પૂરવાનો છે એની બાજુમાં ઝાડની બાજુ આજુબાજુ બે ફૂલ આપેલા છે એમાં પણ તમારે સરસ મજાના મનપસંદ રંગો તમે પૂરી શકો છો ઝાડની ઉપર બે પક્ષી ઉડતા હોય એવું દેખાય છે એમાં પણ તમારે સરસ મજાના રંગો પૂરવાના છે તો બાળ મિત્રો આજના પીરિયડમાં તમને આ બાબતોમાં કાવ્ય ગાવાની રંગ પૂરવાની ખૂબ મજા આવી હશે થેન્ક યુ